દિયોદર તાલુકાના સોની ગામની વડેચી નગર વિસ્તાર તરફ જતો 1.5 કિલોમીટરનો માર્ગ બનાવટી માંગ સાથે આજે ગ્રામજનોએ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને આગામી 15 દિવસમાં માંગણી નહીં સંતોષાય તો કચેરી આગળ જ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. દિયોદર તાલુકાના સોની ગામની વડેચીનગર તરફ જતો માર્ગ છેલ્લા 15 વર્ષથી કાચો માર્ગ છે. આ માર્ગ પર ચોમાસાના સમયે પાણી ભરાઈ જવાની રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ આ માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્ય અને ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ માર્ગ પાકો બનાવવામાં આવ્યો નથી. ત્યારે આજે આ માર્ગને પાકો બનાવવાની માંગણીને લઈ સ્થાનિક રહીશો દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં આ માર્ગને પાકો કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં જ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. છતાં તમે 15 વર્ષથી માંગણી કરો છો પણ કોઈ અમારું હોતું નથી. પહેલી વાર જ્યારે નરેન્દ્ર મોદીની બહુ વરાળ હતી અમને ચૂંટણી પ્રત્યે, ત્યારે અનિલભાઈ માળી હતા, એમને અમે 3 થી 4 વાર રજૂઆત કરી પણ છતાંય એમને ઓભલ્યો નહીં. પછી અમે 1-2 વાર નીતિન પટેલ સાહેબ પાસે પણ ગયા, છતાંય એમને પણ અમારું કોઈ ઓભલ્યો નથી. એના પછી કેશાદી પાસે ગયા, એના પછી અમે હરિભાઈ પાસે ગયા, હમણે થોડા ટાઈમ 2-1 વર્ષ પહેલાં શિવાબા પાસે પણ થઈ આવ્યા, છતાં કોઈ ઓભતો નથી. ગામ સોની એ તે વડેચી નગરે અમે રજૂઆત કરેલી, શાળાએ હવે રોડ માટે માગણી કરેલી છે, એમણે હજી સુધી કોઈ એમાં કોઈ ધારાસભ્યને બધેને અમે કીધેલું છે. અનિલભાઈ માળી વખતેથી અમે કીધેલું છે કે અમને કે રોડ સાહેબ આલો, પણ હજી સુધી અમારી કોઈ રજૂઆત હોભળી નથી. પછી કેશાભાઈને કીધું તો કેશાભાઈ ધારાસભ્ય સાહેબે અમને કહે કે તમારે રોડ આવી ગયેલો પડ્યો છે, પણ એ અમને કોઈ રજૂઆતમાં કોઈ બધી કરી પણ કોઈ અમને એ કીધું નથી કે રોડ તમારે થશે એમ. પછી ગોધીનગર ગયા એટલે ગોધીનગરે અમે ધક્કા ખાધા, પણ અમને એથી અમને પાછા અડથેલિયા, કોઈ અમને કોઈ રોડને કોઈ કીધું નહીં કે તમારો રોડ આવશે ને. તમે એ તો સીધું તો એમ કીધું હતું કે ડાયરેક્ટ સીધા જ તમારે કે ઘરે ઘરે રોડ દોવે છે. વડેચીનગર સોની સાહેબ આ એક પર્વ આવેલું છે. વડેચીનગર સોનીથી 2-3 કિલોમીટરના અંતરમાં છે. શાળાની સુવિધા સારી એવી સરકારે કરી છે. અમારી એક નમ્ર વિનંતી છે, 15 વર્ષથી વિનંતી કરી રહ્યા છે શાળાના રોડ માટે. નાના નાના ભૂલકાઓને સ્કૂલમાં આવવા માટે રોડની બહુ જરૂર છે, કારણ કે રસ્તો બહુ કાચો છે, પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં છોકરાઓ આવતા નથી કે બીક લાગે, જાડી વિસ્તાર છે સાહેબ બીક લાગે છે. અમે 12 વાર રજૂઆત કરી, ઠેઠ કેશાજી ચૌહાણ વખતે કરી, અનિલભાઈ વખતે કરી, શિવાબા ભુરિયાને પણ અમે વિનંતી કરી, ઠેઠ સંસદ સભ્ય હરિભાઈ જોડે ગયા, પણ આ સરકાર કોઈ સાંભળતી નથી. એટલે અમારી એક સરકારને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે 15 વર્ષથી જો તમે અમે માંગણી કરતા હો, જો તમારા કાન સુધી વાત ના આવતી હોય તો પછી હવે અમે આ આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરશો, વોટ નહીં આલીએ.